नमस्कार दर्शक मित्रों, હું સુનિલ મકવાન આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. રૂપિયા 3 લાખ ઉપરાંતની કિંમતનો દારૂનો જથ્થો ભરેલ ટાટા 407 ટેમ્પો મૂકીને નાસી જનાર ચાલકને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો. જથ્થો કોની પાસેથી લાવેલ તેમજ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં આરંભી તપાસ. વડોદરામાં ગત રાત્રે ટ્રાકેલા તસ્કરોએ પોલીસને કરી દોડ. તસ્કરોએ માંજરપુર તથા આજવા રોડ વિસ્તારમાં હજારોની મત્તાની ચોરી કરી થયા ફરાર. ટ્યુશન ક્લાસમાં મોડું થતા શિક્ષકે વિદ્યાર્થીને ડીબી નાખતા મામલો પહોંચ્યો પોલીસ મથકે. પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી ફરાર શિક્ષકને ઝડપી પાડવાના ચક્રો કર્યા ગતિમાન. આજના મુખ્ય સમાચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના માંજરપુર તથા આજવા રોડ વિસ્તારમાં ટ્રાકેલા તસ્કરો હજારોની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. વડોદરાના સરદાર એસ્ટેટ પાસે આવેલ જયંબી નગરમાં રહેતા દિનેશભાઈ માછી પોતાના પરિવાર સાથે ઉપરના માળે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રાટકેલા તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી 1 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા. એક મિનિટ ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે. ડોર બોર ખોલો છો? બસ તઈથી તઈથી બધું કોઈ આય ખુલ્લું જ હતું. હા, આય બેગમાં રોકડ હતું. બેગમાં 50,000 રૂપિયા હશે. હા, દાગીના કેટલા પૈસા હશે? ગઈકાલે રાત્રે અમે, હું મારી પત્ની બાળકો સાથે અમે ઉપર સુવા ગયા. સવારે જ્યારે ઉઠીએ છીએ તો અમારા મકાનની બહારથી, ઉપરના મકાનમાં બહારથી બંધ હતું. જ્યારે આજુબાજુવાળાને કહીને હું બહારથી ખોલાવડાયું, નીચે આવીને જોઉં છું તો જારી તૂટેલી, જારીનું લોકમાં તૂટેલું હતું. અંદર જોયું તો મારા ઘરમાં ચોરી થઈ હતી અને મારી વાઇફના સોનાના દાગીના, મારા છોકરાઓના હાથની લક્કી, આ બધું અહીંયાથી ચોરી ગયા છે. તે ત્યારબાદ પોલીસને કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ 2 વખત ફોન કર્યો, 3 વખત ફોન કર્યો. ત્યાર પછી કંટ્રોલ રૂમવાળા પોલીસવાળા અહીંયા આવ્યા. પોલીસવાળા અહીં આવીને પછી આમ તેમ બધું ચેક કર્યું. પછી મને કે તમે સામાન હવે પાછો તમે ભરી લો. સામાન ભર્યા પછી અમને ફરી પાછા ત્યાં બોલાયા. ત્યાં બોલાવીને અમારે જો લખાણ કરાયું કે એટલે કે અમે ફરિયાદી આ અત્યારે આપવાની તમારી એ નથી, અમે તપાસ કરાવીએ છીએ, ત્યાર પછી જે કંઈ હશે તમને કહેવડાવીશું. આટલું કીધું. તમે ફરિયાદ આપી? ફરિયાદી નહીં, એટલે આ જ લખાણ લીધું છે મારી જોડે. કોઈ કીધું આ લખવા માટે? ત્યાંના પોલીસવાળા ભાઈએ કે ભાઈ અત્યારે અમારે આટલા આટલું ગયું છે, આટલા રોકડા રૂપિયા ગયા છે, આટલું આ થયું છે, આ રીતનું આટલું ગયું છે તમારું, એ બધી તપાસ કરશે અમે. અત્યારે અમે કોઈ ફરિયાદી આપી નથી, એ રીતનું લખાણ કરાવીને સહી કરાવી છે. જ્યારે બીજા બનાવમાં માંજલપુર વિસ્તારમાં આવેલ નર્મદાનગર 2માં રહેતા ભાવિન મોદી કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો 1 લાખથી વધુની મત્તાનો હાથફેરો કરી ફરાર થઈ જવા પામ્યા હતા. પોલીસે બંને બનાવમાં ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો એ સ્ટોપર કોઈ અટક્યું નથી, એ લોકોએ ખોલીને પછી આ દરવાજેથી સ્ટોપર તો મોગે નહીં અડે, પણ ચાલીને જોઈ લઈએ. જી જી જી.
આ નર્મદા એ 21 નર્મદાનગર 2 માંજલપુર. મારા ઘરે ગઈકાલે રાત્રે ચોરી થઈ છે, અને ચોરીમાં એક સોનાનું 37 તોલાનું બ્રેસલેટ અને ચાંદીના ગણપતિ. ના, અમે નહોતા, હું 2 દિવસ બહાર હતી. હું પિયડ ગયેલી, મારા હસબન્ડ કોર્ટના કામથી બહાર ગયા હતા. વિરમગામ ખાતે શ્રી માથુર વૈશ્ય યુવા દળ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ 16 જુલાઈ રવિવારના રોજ સમગ્ર ભારતમાં અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા દ્વારા કેન્દ્રીય યુવા દળના નેતૃત્વ હેઠળ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અનુસંધાને શ્રી માથુર વૈશ્ય યુવા દળ વિરમગામ દ્વારા પણ શહેરના શ્રી માથુર વૈશ્ય ભવન રેલવે સ્ટેશન પાસે દ્વિતીય મહારક્તદાન શિબિર યોજાઈ હતી. આ રક્તદાન શિબિરમાં વૈશ્ય સમાજના યુવાનો શિબિરમાં રક્તદાન કર્યું હતું. સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રક્તદાન શિબિરમાં કુલ 45 વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. ભારતીય માથુર વૈશ્ય મહાસભા દ્વારા આખા ભારતમાં આ 16 જુલાઈએ રક્તદાન શિબિર રાખી છે. આ અમારું બીજું વર્ષ છે, દ્વિતીય રક્તદાન શિબિર છે, અને આમાં અમારા જે સમાજના યુવા વર્ગ મોટા ભાગે રક્તદાન કરીને એક દેશના સેવામાં એક સહભાગી થાય છે. એના માટે અમારે ગયા વર્ષે આખા ભારતમાંથી 4000 બોટલો કલેક્ટ કરીને આપી હતી. આ વખતે પણ 5000 ઉપર બોટલ કલેક્ટ થશે રક્તની, એવી અમારી આશા છે. અને આ વિરમગામમાં અમારા સમાજના દરેક ભાઈઓ બહેનો રક્તદાન ઉત્સાહથી કરે છે. પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આજરોજ વંથલી ખાતે મુસ્લિમ સમાજ એકઠો થયો હતો અને પ્રાંત અધિકારી મારફતે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ અગતરાયના દારૂના કેસમાં જે 2 નિર્દોષ મુસ્લિમ યુવકોને સંડોવવામાં આવ્યા છે, તે કેસની ફેર તપાસ થાય અને અગ્રણીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો જે ખોટો કેસ કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગણી વંથલી મુસ્લિમ સમાજે કરી હતી. બંને યુવાનો ટ્રક એવી અમારી માનસરત માટે આપશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, તો યોગ્ય અને ઘટતું કરવા આપસદને નમ્ર વિનંતી. જે હકીકત છે ટૂંકમાં કે કેશોદ તાલુકાના અગતરાય ગામે આજે બિન વર્ષી ફકીર સમાજ તરફથી એક રેલીનું આયોજન કરવામાં આવેલું. કેશોદ તાલુકાના અગતરાય ગામે દારૂના કેસની અંદરમાં ખોટી રીતે મુસ્લિમ સમાજના જે 2 આગેવાનોને ખોટા નામ આપવામાં આવેલા. આ ખરેખર બંને યુવાનો હાજર પણ ન હતા એમ, અને એ સમય દરમિયાનના જે બનાવ બનેલો એમાં સમાજના આગેવાનો સમજાવવા જતા એમને પણ ખોટી રીતે આ કેસની અંદરમાં સંડોવી દેવામાં આવેલા હોય. તો આજની આ રેલીના અનુસંધાને અમારી માગણી છે એમ કે આ બંને યુવાનોને પણ યોગ્ય ન્યાય મળે અને એની યોગ્ય તટસ્થ તપાસ થાય, અને આ નિર્દોષ યુવાનોની ઉપર કોઈપણ પ્રકારનો અત્યાચાર કે કોઈપણ પ્રકારના ખોટા કાયદાકીય કલમો લગાડવામાં ન આવે. ના જે આગેવાનો ખરેખર આ લોકોને સમજાવવા જતા એમ, અને એ સમજાવવાના અર્થે એક સારા હેતુ માટે ગયેલા હોય, અને એની સામે પણ આજે ફરજની રૂકાવટનો જે કેસ કરવામાં આવેલો હોય એ કેસને પણ પરત ખેંચવામાં આવે એવી આજની અમારી આ મુસ્લિમ સમાજની લાગણી અને માગણી છે. રૂપિયા 356,000 કિંમતનો દારૂ ભરેલો ટેમ્પો છોડીને નાસી છૂટેલા ટેમ્પા ચાલકને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. વડોદરા નજીક ધુમાળ ચોકડી પાસેથી એલસીબી દ્વારા એક ટાટા 407 ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો, અને તેમાંથી રૂપિયા 356,000 કિંમતની 1128 નંગ દારૂની બોટલો મળતા ટેમ્પો સહિત કુલ રૂપિયા 5,59,000 કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે ટેમ્પો મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. ટેમ્પાના નંબરના આધારે પોલીસે ટેમ્પાના માલિક છત્તરસિંહ ગાલિયાભાઈ રાઠવા રહેવાસી જેતપુર પાવીની
ગઈકાલે એનસીબીએ ધરપકડ કરી હતી. પોલીસે દારૂનો જથ્થો કોનો હતો તેમજ કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ક્યાં રહેવાનો તારું? ચીમલી. ટેમ્પો તારો છે? તું હતો ટેમ્પોમાં એ ટાઈમે? ના. કોને આપ્યો ટેમ્પો? ટેમ્પો કયા લેતા જીલા પાડે. પંચમહાલ હાલોલમાં કંજી રોડ પર આવેલા ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. પોલીસ ફરિયાદ થતા શિક્ષક હિતેશ ભાવસાર ફરાર થઈ ગયો હતો. ધ્રુવ સોલંકી નામનો વિદ્યાર્થી ટ્યુશનમાં થોડો મોડો પડતા શિક્ષક હિતેશ ભાવસારે સજા રૂપે સોટીથી માર માર્યો હતો. ઘરે ગયા બાદ ધ્રુવે આ વાત તેના વાલીને કરતા શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ હતી. મારથી ગંભીર રીતે ઘવાયેલા ધ્રુવને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ કંજરી રોડ પર આવેલી ખાનગી સ્ત્રીજી ટ્યુશનના સંચાલકે દલિત પરિવારના વિદ્યાર્થીને મોડો કેમ આવ્યો કહી માર માર્યો હતો, જેથી વિદ્યાર્થીના પિતાએ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. જે 10-20 મિનિટ લેટ પડ્યો હોય ટ્યુશન જવામાં ઘરેથી, જેના કારણે મારા સન છોકરાને ધ્રુવ સોલંકીને હિતેશ સરે સોટી વરે હાથોરમાં માર મારવામાં આવેલો છે, જે એના ધપા અત્યારે પણ દેખાય છે અને જે માર માર્યો છે તેના વિરોધમાં અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરેલ છીએ, જેના પગલાં અમે આગળ સરકાર લે તેવી અમે આશા રાખીએ છીએ અને આના પછી કોઈ પણ અન્ય કોઈ છોકરાઓ ના માર પડે તેની આશા રાખીએ છીએ. જી, કયું ટ્યુશન ક્લાસ છે? શ્રીજી ટ્યુશન ક્લાસીસ, કંજરી રોડ, હલુલ. રાજકોટ લોધીકા તાલુકાના મેટોડા ગામે સોસાયટીઓમાં ખખડતા જ રસ્તાને ગંદકીના પગલે નગરજનો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ લોધીકા તાલુકાના મેટોડા ગામની સોસાયટીમાં શ્રીનાથજી પાર્ક સોસાયટી, અંજલી પાર્ક તેમજ ડાયમંડ પાર્ક સોસાયટીના રોડ રસ્તા અતિશય ભંગાર હાલતમાં જોવા મળે છે. સાથોસાથ કાદવ કિચડથી ભરેલ જાણે કે ગંદકીનું સામ્રાજ્ય હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આવી ગંભીર બાબતને ધ્યાનમાં ગ્રામ્ય પંચાયત નહીં લે તો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા જોવા મળે છે. આ બાબતે ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી પંચાયતે આવી રજૂઆતોની નોંધ સુધા પણ લીધી નથી. અને અમે આ સોસાયટીમાંથી લાખો રૂપિયાનો કર વેરો જેમ કે ગ્રામ પંચાયતમાં આપવામાં આવે છે, તેમ છતાં પણ અમને આ સુવિધા આપવામાં આવતી નથી. અમારા ચોમાસામાં આ વિકૃત પરિસ્થિતિ છે, જેમ કે રોડ ઉપર અત્યારે અમારે ચલાતું નથી, તેમ છતાં પણ સરપંચશ્રીને નમ્ર વિનંતી છે, નિવેદન કરીએ છીએ કે અમને અહીંયા ટાઇલ્સ નાખી આપો, અમને રોડ બનાવી આપો, તેમ છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. ગ્રામ પંચાયતમાં શ્રીનાથજી પાર્ક, ડાયમંડ પાર્કનો રોડ રસ્તા તેમજ બધું ઠરાવ પણ થઈ ગયેલા છે, તેમ છતાં પણ આના કામ થતા નથી. લાઇટ તો 7 મહિના પહેલાં એનો દોરડા ખેંચી ગયા છે, તેમ છતાં પણ સ્ટ્રીટ લાઇટ આપવામાં આવી નથી અને ખોટે ખોટા બહાના કરે છે સરપંચ. સોસાયટીમાં આંગણવાડી કેન્દ્ર 3 વર્ષ પહેલાં મંજૂર થયેલી છે, એના પાયા પણ છપાઈ ગયા છે, તેમ છતાં પણ હજુ એ બિલ્ડિંગ બન્યું નથી. એ સુવિધા મળે તેવી અમારી નમ્ર વિનંતી છે. સાણંદના નાની દેવતી ગામે બાબા સાહેબના પૌત્ર પ્રકાશભાઈ આંબેડકરની અધ્યક્ષતામાં આભડછેટ મુક્ત ભારત સંમેલન યોજાયું હતું. આજ રોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાની દેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ સંમેલનમાં 1000થી વધુ ગામડાઓમાંથી આભડછેટ મુક્તિ માટે કાર્યરત આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહીને ભાગ લીધો હતો, જેમાં મુખ્યમંત્રીને સુપડામાં એક આવેદન પત્ર આપીને આગામી 15 ઓગસ્ટે રાજ્યનું એક ગામ સંપૂર્ણપણે આભડછેટ મુક્ત કરાયું હોવાનો પડકાર અપાશે. આવતીકાલે સંમેલનમાં વિરમગામ, માંડલ, દેત્રોજ પંથકમાંથી લોકો જોડાયા હતા. મળતી માહિતી મુજબ જેમાં મુખ્યમંત્રીશ્રીને સુપડામાં એક આવેદન પત્ર આપીને આગામી 15 ઓગસ્ટે રાજ્યનું કોઈ એક ગામ સંપૂર્ણપણે આભડછેટ મુક્ત કરાયું હોવાનો પડકાર કરવામાં આવશે. ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સાણંદ અને વિરમગામ વિધાનસભાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. વિરમગામના સોકલી હાઈવે પરની ગુરુકુળ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ
જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં વિરમગામ વિધાનસભાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ભાગરૂપે આજરોજ સુકલી ગુરુકુળ ખાતે વિરમગામ વિધાનસભા, વિરમગામ માંડલ, નેત્રોજ તાલુકાના વિવિધ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન અપાયું હતું. તેમજ ગુરુકુળ ખાતે જીતુભાઈ વાઘાણીએ ભાજપ કાર્યકર્તાઓ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. સ્થાનિક યુવા કાર્યકર્તા દ્વારા એપીએમસી ઓફિસ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાણંદ વિધાનસભા આયોજિત સમીક્ષા બેઠકમાં વિધાનસભાના પ્રભારી તેમજ આગામી રાજકીય કાર્યક્રમ અને સંગઠન લક્ષી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રૂપિયા 3 લાખ ઉપરાંતની કિંમતનો દારૂનો જથ્થો ભરેલ ટાટા 407 ટેમ્પો મૂકીને નાસી જનાર ચાલકને એનસીબીની ટીમે ઝડપી પાડ્યો. જથ્થો કોની પાસેથી લાવેલ તેમજ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં આરંભી તપાસ. વડોદરામાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરોએ પોલીસને કરી દોડતી. તસ્કરોએ માંજલપુર તથા આજવા રોડ વિસ્તારમાં હજારોની વત્તાની ચોરી કરી થયા ફરાર. ટ્યુશન ક્લાસમાં મોડું થતા શિક્ષકે વિદ્યાર્થીને ડીબી નાખતા મામલો પહોંચ્યો પોલીસ મથકે. પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી ફરાર શિક્ષકને ઝડપી પાડવાના ચક્રો કર્યા ગતિમાં. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.